પંચમહાલ હાલોલ નજીક આવેલું અડીરણ ગામે 750 વર્ષથી પણ વધારે જૂનું પુરાણ રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર. હાલમાં આપણે છેલ્લા ઘણા સમયથી પવિત્ર શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને એમાં પણ આપણે જોઈએ છીએ કે પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારો આવતા હોય છે. આ શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવને પૂજા અર્ચના કરવાનો આ પવિત્ર મહિનો છે. એમાં પણ સોમવારનું ઘણું મહત્વ છે. ભગવાન શિવની 12 લિંગ અને 108 ભગવાન શિવના અલગ અલગ નામ છે, જેમ કે ઓમ મહાકાલાય નમઃ, ઓમ જ્યોતિર્લિંગાય નમઃ, ઓમ લિંગ રૂપાય નમઃ, ઓમ ભૂતનાથાય નમઃ, ઓમ ગંગારધાય નમઃ, અને તેમાંનો એક નામ રણ મુક્તેશ્વર મહાદેવ છે, જે હાલોલ નજીક આવેલું અડીરણ ગામ 750 વર્ષ પછી પણ વધારે જૂનું પુરાણું મંદિર છે. આ મંદિરને દૂરથી જોતા મસ્જિદ જેવું લાગે છે, કારણ કે આ મંદિરની આગળ 4 મિનારાઓ આવેલી છે. પરંતુ હાલ આ મંદિરનું નવું કામકાજ કરવાને લીધે આગળની 2 મિનારો તોડીને મંદિરને નવું બનાવવામાં આવ્યું છે. આ મંદિર જૂના પથ્થરની શિલા પર અડીરણ ગામનું નામ પર લખાયેલું છે, જેને કારણે આ ગામનું નામ અડીરણ પડ્યું હોય એવું ગામ લોકોનું કહેવું છે. આ રણ મુક્તેશ્વર મહાદેવની બાજુમાં રામદેવજીનું મંદિર, હનુમાન દાદાજીનું મંદિર, ભૈરવ દાદાનું મંદિર, ખોડિયાર માતા, અંબા માતા અને કાલિકા માતાનું મંદિર આવેલું છે. હાલમાં આ મંદિરમાં કોઈ પણ નાની મોટી જરૂરિયાત હોય તો ગામમાં આવેલી અડીરણ ડેરીની દ્વારા સહાય અને ડેરીના મંત્રી અર્જુનભાઈ પરમારની પ્રેરણા હેઠળ નાની મોટી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મંદિરને લગતી બાકીની વિગતો મંદિરના પૂજારી તથા ગામ લોકોના વડીલો આપશે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. મારું નામ જસવંતસિંહ માનસિંહ ગોહિલ, ગામ અડીરણ. અમારું અડીરણ ગામ જે રણ મુક્તેશ્વર મહાદેવ આવેલું છે તેના નામ ઉપરથી અડીરણનું નામ પડેલ છે અને આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલ છે એવું અમારા વડવાઓએ અમને જણાવ્યું. અને અહીંયા વર્ષો પહેલાં મહાશિવરાત્રિનો મેળો પણ અમારા ગામની અંદર ભરાતો હતો અને જે એક સંત હતા એમની કૃપાથી આ મંદિરનું સાનિધ્યમાં ઘણા ખરા બીજા આજુબાજુ મંદિર બનેલ છે, જેમ કે હનુમાનજીનું મંદિર આવેલ છે. અત્યારે એમના છેલ્લે 2-3 વર્ષ પહેલાં રામાપીનનું મંદિર એક નવું બનાવેલ છે અને મંદિરની આજુબાજુ ઘણી બધી સુવિધા કરેલ છે. અને અત્યારે અમારા ગામના મંદિરની અંદર સવાર સાંજ આરતી થાય છે અને આરતીની અંદર સાંજના 200-500 માણસ આવે છે અને દર પૂનમે એક ભંડારો નાનો એવો થાય છે. એ ભગવાનની મહેરબાની છે, એ અમારી આ હનુમુક્તેશ્વર મહાદેવ દાદાની કૃપા છે, જેણે ગામને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે. જી, હાલમાં કોરોનાને લઈને જે સોશિયલ ડિસ્ટન્સ અને જે માસ્ક સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે અત્યારે મંદિરમાં જે બી ભક્તો દર્શન માટે આવે છે તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખે છે ખરા? માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું અમે પાલન કરીએ છીએ. જે કંઈક ભક્તો આવે છે તેઓને અમે લાઇનસર અને દૂર થોડું બેસાડીએ છીએ અને જે પૂનમનો ઉત્સવ ઉજવતા હતા એ કોરોનાને કારણે હમણાં અમે બંધ કરેલ છે. જે રચના છે એ 701 વર્ષ પહેલાં અમારા પૂર્વજોને બધા અમને કહેતા હતા કે 4 મીરારો જેની બનાવવામાં આવી હતી. એ મીરારો એટલા માટે બનાવવામાં આવી હતી કે મુઘલ સમ્રાજ એ બધા હિન્દુના મંદિરો તોડતા હતા, તો એ 4 મીરારો બનાવવામાં આવી. અને એ મીરારોથી છેટેથી એવું લાગે કે આ મંદિર નહીં પણ એક મસ્જિદ જેવું લાગે અને મંદિર સુરક્ષિત રહે અને છેટેથી એ લોકો જતા રહે. અને અત્યારે 2-1 વર્ષ પહેલાં જ બીજું એક મંદિર બનાવ્યું આવ્યું છે જે રામાપીનું છે, જે બહુ સારી રીતે પણ ભક્તો આવે છે. અને આ મંદિરની અંદર બધાની જ મનોકામના પૂરી થાય છે. અને આ જે મંદિરો બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ એટલું સુંદર વાતાવરણ છે જે મન તમારું પ્રફુલ્લિત થઈ જાય અને અહીં આવવાથી તમારી પોઝિટિવ એનર્જી પણ વધારેમાં વધારે ડેવલપ થાય છે અને તમારી જે એક રિલિજિયન વર્ક કે ને જે સામાજિક વર્ક એ પણ એક સારું ચાલ્યા કરે છે અને તમે એક સારા માણસ પણ બની શકો છો. વર્ષ મારું નામ ગણપતભાઈ રામાભાઈ ગરવાડ, ગામ અડીરણ. અમારા ગામનું નામ અડીરણ કેમ બન્યું કે હાલોલની નજીક આવેલું શ્રી રણમુક્તેશ્વર મહાદેવ બહુ પુરાણું 1358 સંવતમાં બન્યું હતું અને જે સમય પર મંગલોનું સામ્રાજ્ય હતું ત્યારે તમામ મંદિરો ગુજરાતના તોડવામાં આવ્યા. તે સમય પર અહીં અમારા રણભૂમિના એક સંતે આ મંદિરની સ્થાપના કરી અને હજારો આત્માનો ઉદ્ધાર થાય એ માટે આ મંદિરની સ્થાપના કરી. એ સમય પર એ સંતે મંદિર બનાવ્યા પછી વર્ષો પછી જ્યારે લીન થાય તે સમય
તેઓએ જીવતા સમાધિ લીધી અને એ સમાધિ સ્થળ જેને સમાધિ આજની તારીખમાં કહેવામાં આવે છે અને એ જ્યોતના દર્શન અમારા ગામના ઘણા ખરા માણસો એટલે લગભગ 100 માણસોએ તેના દર્શન કર્યા છે અને મેં ખુદ પણ કર્યા છે ગયા વર્ષમાં એના દર્શન એવી જ્યોતિ આવે છે અચાનક અને જેના દર્શન થાય છે અને એ દર્શનથી આપણા જીવનનું રણ મુક્ત થઈ જવાય છે એવા રણ મુક્તેશ્વર અને પુરાણું ઘણું પુરાણું આ મંદિર છે અને આ મંદિરના દર્શન કરવા યોગ્ય છે ક્યાંથી જ્યોતિ આવે છે તમને જાણો હા કઈ જગ્યા પરથી અમારા ગામથી પૂર્વ દિશામાં સમાધિ લીધેલી છે જે જમીનનું નામ આજે વાંટા છે અને એમાં એ જે સમાધિ લીધી એ જગ્યાનું નામ સમાધિ નામ પડેલું છે શું નામ છે તમારું ગણપતભાઈ રામાભાઈ ભરવાડ હા હાલોલ નજીક આવેલું અડીરણ ગામ ગામનું એવું કહેવું છે કે અડીરણ આ રણમુક્તેશ્વર મહાદેવ આવેલું છે અને અહીં રણ હતું એટલે કે મતલબ કે અડીરણ ખરું ને અડીરણની અંદર સંપૂર્ણ અહીં આગળ અડીરણ ગામ જ નહોતું વડવાઓનું એવું કહેવું છે એ ગામ પછી આ રણમુક્તેશ્વરને અડીને એટલે મતલબ કે 750 વર્ષ જૂનું છે આ મંદિર અને એને અડીને આ ગામ બાંધવામાં આવેલું હતું એટલે અડીરણ નામ પડ્યું અને આ અડીરણ ગામની અંદર આ મહાદેવ એવું કહેવાય છે કે પૂર્વ દિશાની અંદર જે જ્યોત આવે છે અને જ્યોતના આગળ ઘણા માણસોએ દર્શન કર્યા છે અમારા ગામની અંદર અહીં આગળ સવાર સાંજ આરતી થાય છે અને એને બાજુની અંદર રામદેવજી મહારાજનું મંદિર બાંધવામાં આવેલું છે એમાં હું સવાર સાંજ આરતી થાય છે પણ અત્યારે કોરોનાના હિસાબે સવાર સાંજ આરતી 5-10 માણસો જેવું કરે છે સોશિયલ ડિસ્ટન્સ ડિસ્ટન્સન પ્રમાણે કે માસ્ક બધું પહેરીને કરે છે એમ જી શું નામ છે તમારું રાઠોડ અમરસિંહ સનાભાઈ ગામ અડીરણ જી હું આજે ગામ અડીરણ આપ જોઈ રહ્યા છો કે શ્રી રામદેવ પીર મહારાજનું જે મંદિર છે અત્યારે એની અંદર એવું છે કે આજે આ મંદિર અડીરણ ગામના સર્વ ભક્તજનો અને અડીરણ ગામના સર્વ ભાઈઓ બહેનોનો સાથ સહકાર તથા આજુબાજુના ગામનો સાથ સહકાર થકી આ મંદિર એક ભક્તિ દ્વારા અને એક સરસ ભગવાનની કૃપાથી આ રામદેવ પીરનું મંદિર અહીંયા બનેલું છે અને આ મંદિરની ગાથા એવી છે કે અહીંયા અત્યારે સવાર સાંજ ભગવાનને બંને આરતી થાય છે અને ભગવાનને સરસ એવી રીતે ભગવાનને થાળ જમાડવામાં આવે છે અને આ મંદિરની અંદર સવાર સાંજ લગભગ આશરે 200-300 પબ્લિક આવે છે અહીંયા અને આ મંદિરની અંદર અત્યારે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા સેનેટાઇઝર જે સરકાર રૂલ્સ છે એ પ્રમાણે અત્યારે આ ભગવાનના મંદિરની સેવા કરવામાં આવે છે અને આ મંદિરની ગાથા એવી છે કે તમે ગમે તે રીતે પોતાની જે કંઈ મનોકામના હોય તે આ ભગવાનની એવી દયા કૃપાથી દરેક સરસ રીતે બધાની મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિરની બાજુમાં એક શ્રી રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે જે 700 વર્ષ જૂનું છે આજે ત્યાંનો પરિચય એવો છે કે આજે મંદિરની અંદર અત્યારે સ્વયંભૂ રણમુક્તેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં પણ દરેક ભક્તો પોતાનું દુઃખ લઈને આવે છે અને તેમને પોતાની રીતે સારો એવો એમને અભિપ્રાય થાય છે અને તે પોતાની રીતે મંદિરે આવે અને મંદિરે પણ રોજ નિયમિત આરતી સવાર સાંજ થાય છે અને અડીરણ ગામ વિશે જો વાત કરીએ તો શ્રી રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે એક આપણે હનુમાન દાદાનું મંદિર છે બીજું એક મંદિર છે રામાપીરનું બાજુમાં છે માં ખોડિયાર માં અંબા અને માં મહાકાળી આજે વર્ષો પહેલાં એક જ મંદિર હતું પણ અત્યારે ભગવાન રણમુક્તેશ્વર મહાદેવની એવી અસીમ કૃપા થઈ કે ત્યાં જે આજે એક જગ્યા ઉપર 3-3 મંદિર બન્યા એ અડીરણ ગામના ભાવભક્તોનો સાથ સહકાર અને એથી મોટો વિશેષ કે જે અમારા અડીરણ ગામની જે ભક્તિ એ ભક્તિ દ્વારા આ મંદિરને અત્યારે એટલી બધી ગાથા બની છે કે જે કોઈ વિશે આપણે મતલબમાં જેટલું ના જાણીએ એટલું ખ્યાલ બહાર છે એવી બહુ મોટી પૌરાણિક કથા છે આ મંદિરની
અને આ મંદિરે એટલું સરસ આયોજન થાય છે. દર પૂનમે મહિના દીઠ જે પૂનમ આવે એ પૂનમના દિવસે ભગવાન રણમુક્તેશ્વર મહાદેવ નામનો ભંડારો થાય છે. એ ભંડારાની અંદર આશરે 500 થી 1000 માણસનું જમવાનું બનાવવામાં આવે છે. પણ અત્યારે જે કોરોના વાયરસને લઈને જે આ તકલીફ છે, જે સરકાર શ્રીનો જે ઉપદેશ છે, નિયમ છે, એના અધીન અત્યારે એ પૂનમનું જે ઉજવણી છે એ અત્યારે બંધ છે સદંતર. પણ અત્યારે આ મંદિરની અંદર ઘણા બધા, આમ જોવા જઈએ તો ઘણા બધા પૌરાણિક છે, કથા છે, આ તે બધું બહુ સરસ રીતે થાય છે પ્રોગ્રામ. પણ અત્યારે શું છે કે અડીરણ ગામની અંદર આ જે મંદિર છે, આ મંદિરની ગાથા બહુ મોટી છે અને આનો કિસ્સો પણ ઘણો બહુ મોટો છે. જી, શું નામ છે તમારું? મહેતા રાજેશ કુમાર. કયું ગામ? અડીરણ.